પાટણની પ્રભુતા, લેખક કનૈયાલાલ મુનશી, પ્રકરણ 33, અવિશ્વાસ. જે વખતે મેરળમાં મંડલેશ્વરનું લશ્કર તેના માટે શોક અને ક્રોધ અનુભવતું હતું, ત્યારે પાટણના રાજગઢમાં પ્રસન્ન મ્લાનવદને પીપળાની પૂજા કરતી હતી. એક દિવસ તેની આંખનું તોફાની તેજ, પગનો રસીલો ઠમકો, તેનું હસમુખાપણું અને તેનો અશાંત સ્વભાવ અદૃશ્ય થઈ ગયા હતા. કાલ સવારની વાત પછી ત્રિભુવન બદલાઈ ગયો હતો. ઓઠ પર ઓઠ દાવી, જનુન ભરી આંખે બધા સામે જોઈ, કપાળ પર ભયંકર કરચલીઓ ધારી તે આમથી તેમ ફરતો, બધાને હુકમો આપતો અને પાટણ પર પોતાની સત્તા બેસાડતો હતો. તે ગણતરીના શબ્દો જ બોલતો. તેને થાક ખાવાની જરા ફુરસદ નહોતી. આખો દિવસ વૈદે આજીજી કરી, છતાં ઘા રૂજાવા દેવાની તેને પરવા નહોતી. પ્રસન્નને આખો દિવસ બને ત્યાં સુધી તેની પાછળ ભમ્યા કર્યું, તેની જોઈતી ચીજોની સોય કર્યા કીધી, પણ ત્રિભુવને એક શબ્દ કે એક હાસ્યથી તેને સંબોધી નહોતી. તે સમજી કે ત્રિભુવનનો કોપ તેનું હૃદય કોરી રહ્યો છે અને તેમાં એકે બીજી લાગણી માટે સ્થાન નથી. આવી ભયંકર રીતે વર્તતા તેણે ત્રિભુવનને આજે જ જોયો અને સૂર્યની ઉગ્રતાએ એક લતા કરમાય તેમ તે કરમાવા લાગી. પીપળાની પૂજા કરતા પ્રસન્નની આંખમાં આંસુ આવ્યા. સુખના દિવસ ક્યારે આવશે? તે લાવવા શું કરવું? આમને આમ ત્રિભુવન રહે તો તેનું શું થાય? અકળાયેલી તે પાછી ફરી. ત્રિભુવનની પ્રતિજ્ઞા પૂરી પાડવા તે બને તે કરવા ખુશી હતી, પણ ત્રિભુવન આમ અળગો રહે એ કેમ ખમાય? એટલામાં લીલા વૈદ દેખાયા. વૈદ, ઓ વૈદ, ક્યાં જાઓ છો? સોલંકી ક્યાં છે? હું તો થાક્યો બેન, એને તો ભૂત આવ્યું છે. કેટલું કહ્યું ત્યારે હમણાં આવવાની આ કહી. તમે કઈ તૈયારી કરાવો. હા, કહી હર્ષનો ડોળ કરી પ્રસન્ન ત્યાંથી ગઈ. તેણે જાતે બધી તૈયારી કરી અને વાટ જોતી ઊભી. થોડી વારમાં વેરના નિરંતર અગ્નિથી બળતો ત્રિભુવન આવ્યો અને બોલ્યા ચાલ્યા વિના પાટલે જમવા બેઠો. થોડું ખાધું અને ઉઠી ગયો. ખાધા પછી વૈદ તેને પાટા બાંધવા લઈ ગયા. તેની પાછળ પાછળ પ્રસન્ન ગઈ. ડાહ્યા વૈદરાજ થોડી વારે કંઈ દવા લાવવાનું બહાનું કાઢી ત્યાંથી ચાલ્યા ગયા. હાથ પર માથું મૂકી ત્રિભુવન બેસી રહ્યો અને પ્રસન્નને પાસે આવી તેના ખભા પર હાથ મૂક્યો ત્યારે તેણે ઊંચું જોયું. કેમ? પ્રસન્નને થોડી મુશ્કેલીથી અવાજમાં આવેલ ખરરી દૂર કરી. આમ કેટલા દિવસ ચાલશે? શું આમ તસદી ઉઠાવશો તો તમારું વ્રત કેમ પડાશે? બે ત્રણ દિવસમાં પાછા પથારીવશ થઈ જશો. આટલું બોલતા બોલતામાં પ્રસન્નની આંખમાં ઝળઝળિયા આવ્યા. મારું વ્રત પડાય પછી મને બીજી પરવા નથી. તે મને ખબર છે, જરા દિલગીરી ભર્યું હસતા પ્રસન્ને કહ્યું. પણ પથારીવશ પડી શું કરશો? હવે તો જરા થાક ખાવ. કાલે બધું તો બરોબર થઈ ગયું, હવે પાટણમાં કોણ પેશવાનું છે? એમ, આજે મારે શાંતુ શેઠ જોડે વાત થઈ, તેમાં દાળમાં કંઈક કાળું લાગે છે. મેં ઉદાને તેની તપાસ કરવા કહ્યું છે ખરું, પણ મને કાંઈ સમજાતું નથી. બાર દરવાજામાં ક્યારે અને કોણ આવે શું માલુમ પડે? ત્રિભુવને પોતાની ચિંતા દર્શાવતા કહ્યું. ગમે તેવી વાત પણ ત્રિભુવન સાથે કરતા પ્રસન્નનું હૃદય હરખ્યું. મૌન કરતા કંકાસ સારો, તેમાં આ વાતમાં તો તે ખરો રસ લઈ શકે એમ હતી. પણ બધા દરવાજા તો બંધ કર્યા છે. તેનું શું કરે, નથી દરવાજાનું ઠેકાણું અને નથી બારીઓનું ઠેકાણું. કાકાજી તો એમ સમજતા હતા કે આ દુનિયામાં ખાઈ પીને ખુશ રહેવા સિવાય બીજું કંઈ રહ્યું જ નથી. પણ કોઈની પાસે એક કૂચી હોય કે એક દરવાન ફોડેલો હોય તો બધું પતી જાય, કહી ત્રિભુવને તીક્ષ્ણ નજરે પ્રસન્ન સામે જોયું. પણ એવા થોડા પેસી જાય, તેને પકડતા વારશી, એમાં આટલું ગભરાવું શું? ત્રિભુવનની નજર વધારે તીક્ષ્ણ થઈ. મુંજાલ મામા કે જયદેવકુમાર બેમાંથી એક ગામમાં આવે કે અહીંયા બધા ફરી જાય, પછી મારી પ્રતિજ્ઞા ક્યાં ટકી રહે? હવે તો ત્રિભુવન પડે તો જ મિનળદેવી અહીંયા આવે. પ્રસન્ન કંઈક સમજી. શું ત્રિભુવન અત્યારે એની પાસે વાત કઢાવતો હતો? શું તેને કંઈ સંશય પડ્યો હતો? પ્રસન્નને પૂછ્યું. અરે, એમ તે કંઈ જયદેવકુમાર આવે. કોણ લઈ આવે? પણ અહીંયા કોણ એવું હોય? શાંતુ શેઠ ને બીજા ગણાએ. આજકાલ ગામ વેચવા તો રસ્તાના ચાલનાર તૈયાર થાય એમ છે. ના ના, પટ્ટણીઓ તે કાંઈ એવા છેક ટેક વિના ના હોય. એ શું વિચારો કરતો હતો તે જાણવાના ઈરાદાથી પ્રસન્નને લાંબી વાત કરવા માંડી. પણ અહીંયા બધા પટ્ટણી ક્યાં છે? મીનળદેવીએ ઘણાએ ભાડુતીઓથી ગામ ભર્યું છે, કચવાટથી સ્પષ્ટ તિરસ્કારથી ત્રિભુવને કહ્યું. પ્રસન્ન પાસે આવી ત્રિભુવનના ખભા પર હાથ ફરી મૂક્યો અને તેની આંખમાં પોતાની આંખનું તેજ રેડતા સ્નેહ બીના દયામણા અવાજે કહ્યું. ત્રિભુવન, મારા પર હજુ અવિશ્વાસ છે નહીં? ત્રિભુવન જરા પીગળ્યો. સાચું કહું? હા, મને વહેમ છે. મારા પર? મારા પર કેમ? આટલે વર્ષે? પહેલા તો તું પટ્ટણી નથી. હા, જરા ચીડાઈ પ્રસન્ન બોલી. હા, હું ચંદ્રપુરની તો છું,
જૈન છું, વળી ભીનળફોઈની ભત્રીજી છું, દીકરી જેવી છું. શાબાશ ત્રિભુવનપાળ, શાબાશ. મારું આખું બાળપણ પાટણમાં કાઢ્યું તે ભૂલી ગયા? સામળ બારોટના શબ્દોએ આપણને સાથે સાથે વીરતા શીખવી તે ભૂલી ગયા? ગઈકાલે સોલંકી કુમારની પત્ની થવા કબૂલ્યું તે પણ ભૂલી ગયા? મેં નહોતું જાણ્યું કે હું પરદેશી છું તેની ત્રિભુવન સોલંકી આટલે વર્ષે યાદ લાવશે. પ્રસન્નનો દબાવેલો ગુસ્સો બહાર નીકળવા માંડ્યો. તેની આંખો ક્રોધમાં ચમકી ઉઠી. તેના મ્લાન ચહેરા પર ક્રોધનો તીક્ષ્ણ પ્રકાશ પડ્યો. ચિંતાએ, ક્રોધે, અશક્તિએ દબાયેલું મન છતાં ત્રિભુવન પ્રસન્નનું લાવણ્ય જોઈ રહ્યો. તમને હું પતિ માની બેઠી છું, તેમાં તમે મને આવા વહેમડામો છો ખરું? ના, જરા નરમથી બોલતા ત્રિભુવને કહ્યું. પણ મારી મૂર્ખાઈથી વ્રતભંગ કેમ થવા દઉં? તારી રીત બધી જુદી થઈ ગઈ છે. તું પહેલા જેવી નિખાલસ ક્યાં છે? તું પહેલા જેવી સ્નેહાળ ક્યાં રહી છે? હું નિખાલસ ત્રિભુવન સામે જ નહીં, અને મારો સ્નેહ હું કોના પર ઢોળું? તમને ક્યાં ફુરસદ છે કે તે સ્વીકારવા તસ્દી લો? કાલે હું એક પળ પણ બને તો મળવા તલસી રહી, પણ તમને એમ થયું કે પ્રસન્ન ક્યાં છે? હું ગાંડો થયો છું પ્રસન્ન. પણ તું સાચું કહે છે કે તું કંઈ પણ જાણતી નથી? પહેલા જેવી હતી તેવી જ છે? હજુ 5 વખત વધારે પૂછો એટલે તમને વધારે નિરાત વળશે. તમારી પાછળ કોણ પાટણમાં એકલું દોડતું આવ્યું? વારંવાર કહેતા મારી તો જીભ લાજે છે. ત્યારે કાલે ક્યાં ગઈ હતી? પ્રસન્નને ગુસ્સામાં પણ હસવું આવ્યું. તેના હસમુખા સ્વભાવે પ્રાધાન્ય મેળવ્યું. ઓહો, આ બધું તોફાન તે ઉપર કે? ત્યારે ક્યારના બોલતા કેમ નથી? શા માટે? સાચું કહેજે. હા હા, સાચું. તમે ધારો છો તે વાત ખરી છે. મીનળ દેવી આજે સાંજે અહીંયા છાનામાના આવવા માગે છે, અને ચાપાનેરી દરવાજામાંથી ઘણું ખરું આવશે. હે? આતુરતાથી સાંભળતા ત્રિભુવને કહ્યું. હા, એક માણસ તેને સામે લેવા સાંજે જવાનો છે. તે કોણ? કોઈને હમણાં કહેશો નહીં, કારણ કે વાત જાણશે તો બધું બગડી જશે. મોરારપાળ. હે? તેમાં આરામખોર આગળ પડી દરવાજા પર રહ્યો છે. હમણાં? ના, હમણાં ને હમણાં કાંઈ કરવું નથી. હું તેની વેતરણ કરું છું. તું શું કરવાની હતી? તે જાણવાની તમને ક્યાં પરવા છે? પણ મોરાર મોટો સામાન છે, હમણાં લોકોનો માનીતો છે, અને તેને કંઈ થશે તો સમાજમાં નકામો અસંતોષ ફેલાશે. જે લોકો આજે તમને પૂજે છે તે કાલે તમને પૂરા કરવા તૈયાર થશે. અત્યારે તો અહીંયા જરા હોહા કામની નથી. પણ? પાછો અળગો અને વહેમી થતા ત્રિભુવને પૂછ્યું. તે વાત ઉડાવી દીધી, ઓકે? ન કહેવી હોય તો તારી મરજી. ફરી પાછા ચસક્યા. જરા શ્વાસ તો ખાવ. કાલે સાંજે મોરાર પાસે ગઈ હતી. શું કામ? મને કહ્યા વગર? હાજી, હજુ હું તમારી સ્ત્રી નથી થઈ. હું અને મોરાર જરા જરા ઓળખીતા થયા છીએ. પરમ દિવસે રાત્રે પાટણ સાથે આવ્યા. હે? હા, તમે તમારી મેળે અદેખાઈ કર્યા કરો. હું એને રીઝવવા ગઈ હતી. તું? ત્રિભુવન ગંભીરતા અને સખ્તાઈ સિવાય કોઈ ભાવ અનુભવવા અશક્ત થઈ રહ્યો હતો. હા, કળે કામ થતું હોય તો બળે શા માટે કરવું? બને તો એને સમજાવું છું, જે થાય તે ખરું. ખરેખર? તમારી પ્રતિજ્ઞા તે મારી. હવે નિરાત વળી કે બીજું કંઈ છે? શાબાશ પ્રસન્ન, હું પણ ઘણો જ અવિશ્વાસુ બની ગયો છું. માફ કરજે, હું હમણાં માંદો છું. તેથી જ તો, સૂતાય નથી ને પાટા પણ નથી બંધાવતા, ખરું કે નહીં? ત્રિભુવનનું મન થોડું પ્રફુલ્લિત થયું હતું. તે ઉઠ્યો અને પ્રસન્નના 2 હાથ પોતાના હાથમાં લીધા. પ્રસન્ન, એક બીજા કારણથી મારો મિજાજ ગયો છે. તે વળી શું છે? તે સોલંકી કેમ કહેવા માંડ્યું? મહામુશ્કેલીએ માત્ર પ્રસન્નને રીઝવવા માટે કૃત્રિમ હાસ્ય કરી મશ્કરી શોધી કાઢતા તેણે પૂછ્યું. શું કહું ત્યારે? જરા આંખમાંથી હૃદયભેદક બાણ શેરવી પ્રસન્ન બોલી. ત્રિભુવન શું ખોટું છે? સોલંકી પરાયા જેવું લાગે છે. ઠીક, હવે નહીં કહું. આજે સાંજે હું મોરારપાળને રીઝવવા જવાની છું. સાથે આવશો? નહીં તો તું ગભરાયા કરશે કે હું ક્યાં નાસી ગઈ. નક્કી જ, વખત છે ને તને કંઈ થાય? આહ, વખત છે ને મને કોઈ લઈ જાય. ત્રિભુવન, ત્યારે હવે જરા નિરાતે સુ. ના, જરા વાત કરીએ. તું મારી પાસે અહીં બેસ. આજે કેટલે દિવસે? કહી ત્રિભુવને પ્રસન્નનો હાથ દાબ્યો. થોડી વારે લીલાવેદ આવતા હતા ત્યારે તેણે 2 જણને નિરાતે વાતો કરતા જોયા. સોલંકીઓની 3 પેઢી તેણે જોઈ હતી અને તેમના કુટુંબને પોતાનું ગણી રહ્યો હતો. તે કુટુંબનો વીરરત્ન ને તેની ઝૂકતી જોડી જોઈ વૈદનું અયું ઊંચું આવ્યું. થોડી વાર ડોસાએ ભીની આંખે 2 જણને જોયા કર્યા. તેઓ ગંભીર જુસ્સાદાર રીતે પાટણના ગૌરવની વાતો કરતા હતા અને હવે શી રીતે મીનળદેવીને હંફાવાય તેની યુક્તિઓ યોજતા હતા.
વાતમાં ને વાતમાં પ્રસન્ને ત્રિભુવનનો હાથ આંખે અડાડ્યો. ડોસા શરમના માર્યા ત્યાંથી ચાલ્યા ગયા. પ્રકરણ 34. મોહિની. બપોર વીતી અને સાંજ પડવા લાગી. પાટણમાં ઘણે ભાગે થોડી ઘણી શાંતિ પ્રસરી ગઈ હતી. ધંધો વેપાર મોજ મજા પહેલા જેવા સરળ હજી ચાલવા લાગ્યા ન હતા. તો પણ લોકોને હવે ખાતરી થઈ ગઈ હતી કે તેમના ગૌરવની રક્ષા લાયક માણસો કરી રહ્યા છે. બધા લડાયક પુરુષો કોર્ટનું રક્ષણ કરવા અને પરદેશી લશ્કર ઘેરો ઘાલે તો બચાવ કરવા તત્પર થઈ રહ્યા હતા. મોઢેરી દરવાજા પર ખેંગાર મંડલેશ્વરે મોરચો માંડ્યો હતો અને માત્ર તે જ દરવાજાની બારી ઉગાડી રાખવામાં આવી હતી. તેમાંથી કોણ બહાર જાય છે અને કોણ અંદર આવે છે તેનો હિસાબ ખેંગાર લેતા અને જરૂરની ખબર હોય તે ત્રિભુવનને પહોંચાડતા. વિખરાટમાં ચંદ્રવતીનું લશ્કર લઈ મીનલદેવી પડી છે એ વાત આખા ગામમાં પહોંચી ગઈ હતી અને તેથી લોકો તેના પર ઘણા જ રીસે ભરાયા હતા. સાંજ થવા આવી એટલે રાજગઢમાંથી પાછલે બાળને ત્રણ જણ નીકળ્યા. પહેલા એક શાલમાં વીંટળાયેલી છોકરી, પછી કપડાં ઉપરથી હલકા વર્ગનો લાગતો અને બુકાનીથી મોઢું ઢાંકેલો એક રાજપૂત અને થોડેક પાછળ મૂછોના આમળા પર આમળા ચડાવતો ડુંગર નાયક. બધા ઝપાટાબંધ ચાપાનેરી દરવાજા તરફ ચાલ્યા અને ઉદાનું ઘર આવ્યું ત્યારે ત્યાં ઊભા રહ્યા. છોકરી રાજપૂત તરફ ફરી, જો તું ઊભો રહે હું આવું છું. છોકરીની આંખો હસતી હતી. આજે મારું રાજ ચાલે છે. રાજપૂતને આ મશ્કરી ન ગમી હોય એમ લાગ્યું. જરા સખ્તાઈથી જોઈ રહ્યો. તારું નહીં માને તો? નહીં માને તો પછી જબરજસ્તી કરીશ. તમારે કામ કઢાવવું છે કે જબરજસ્તી કરવી છે? અપ્સરાઓ કોઈથી હારી છે? વારું, હું જરા આગો ઊભો રહીશ, એ હમણાં આવશે, કહી રાજપૂત આગો ખસી ગયો. આમ તો એક અભિસારિકાથી બહાર નીકળતા પ્રસન્નનો સંસ્કારી આત્મા દુભાયો, તો પણ પોતાના નિશ્ચય આગળ બીજા વિચારો દૂર કર્યા અને સામે મહાદેવનું મંદિર હતું તેમાં તે ગઈ. સંધ્યા પછી થોડી વારમાં મોરારપાળે આવવાનું કહ્યું હતું. ધાંડના સેનાપતિએ ચાંપાનેરી દરવાજાની ચોકી કરવાનું પોતાને માથે લીધું હતું અને શા કારણથી તેણે તે કર્યું હતું તે ન જાણવાથી ખેંગારે અને ત્રિભુવને તેને તેમ કરવા દીધું હતું. એટલામાં જે બાળા પાછળ તે ગાંડો થઈ ગયો હતો અને જેના સ્મરણો તેના મનમાં રમી રહ્યા હતા તેણે પણ અનાયાસે આ મંદિરમાં મળવાનો જ સંકેત કર્યો એટલે મોરારનો હર્ષ માયો નહીં. રાણીને માટે દરવાજો ઉગાડતા વાર હતી એટલે બાળા સાથે ઘડી બે ઘડી ગમ્મતમાં ગાળવાનો તેને સારો લાગ મળ્યો. પ્રસન્નને અંદર ગયાને થોડીક પણ ભાગ્ય જ થઈ હશે અને તે આવ્યો અને મંદિરમાં બેઠો. જેટલો તે પોતાના શૌર્યનો ગર્વ રાખતો હતો તેટલો જ રૂપનો પણ ધારતો હતો. આ પ્રસંગને માટે તેના સશક્ત અને છટાદાર અંગો પર સાદા પણ સફાઈબંધ કપડાં તેણે પહેર્યા હતા અને પોતાના ધન્યભાગ સમજી તે મનમાં મલકાતો હતો. તે અંદર ગયો, આસપાસ જોયું, દર્શન કર્યા, ઘંટ વગાડ્યો અને મહાદેવની સામે પાટ પર બેઠો. જય શંભો ભોળાનાથ, તે બોલ્યો. માગ માગ, જે માગે તે આપું. પ્રસન્ન મહાદેવના લિંગવાળા ખંડની પાછળ પ્રદક્ષિણા ફરવાની ઓસરી હતી તેમાંથી આવતા બોલી, ઓહો, તમે આવ્યા છો? આપેલું વચન તો તમારા જેવા નહીં પાળે. મેં ના કહી હતી છતાં તપાસ કરીને હું કોણ છું? મારો જીવ ન રહ્યો તે હું શું કરું? ગઈકાલે પ્રસન્ન મોરારને રાજગઢમાં મળી હતી અને અત્યારે મળવાનું કહ્યું હતું. પણ આ સુંદરી કોણ છે તે જાણવાની આતુરતાથી તેણે ઉદાને પૂછી લીધું હતું અને ઉદાએ તે વાત પ્રસન્નને કહી હતી. એવી રીતે સારા માણસની લાજ રાખો છો કે? એ તો ઠીક છે કે મેં કંઈ કર્યું નથી. મેં કોઈને નથી કહ્યું કે આપણે સાથે આવ્યા હતા, પ્રસન્નને શાંત કરવાના વિચારથી તેણે કહ્યું. બહુ અનુગ્રહ થયો, ચાલો હવે હું જાઉં છું, ઉતાવળનો ખોટો ઢોંગ કરી પ્રસન્ન બોલી. મોરારે બહાર વાદળ સામે જોયું. હજુ અંધકાર પૂરો છવાયો નહોતો એટલે તેને વખત હતો. ના ના, આવ્યા શું અને ચાલ્યા શું? આટલા માટે મને બોલાવ્યો છે? મેં તમને શું વચન આપ્યું હતું? એક બીજી વખત મળવાનું, ત્યાં હું મળી. રાતના મને કોઈ પાછી જતા જુએ તો તે શું કહે? થોડી વાર તો બેસો, આ તોફાનના દિવસમાં કોણ જોવા બેસવાનું હતું? તેમાં તમારા ફોઈ તો છે નહીં. ઠીક, લો થોડી વાર બેસું, કહી પાસે બે થાંભલા વચ્ચે લાકડું જડેલું હતું તેના પર તે ચડીને બેઠી. હવે શું કહો છો? તે દિવસે મીનળબાને મૂકી તમે નાસી કેમ આવ્યા? તે ખાનગી વાત છે, કોઈને કહેવાય એમ નથી. પણ મેં એક વાર સાંભળી છે તે ખરી? તમને તો તેઓ અવંતી પરણાવવા માગે છે. મોરારપાળના મહત્વાકાંક્ષી મન આગળ કંઈક સ્વપ્ન આવી રહ્યા હતા. જ્યારથી એણે જાણ્યું કે તેની સાથે આવનાર બાળા મીનળદેવીની લાડકવાઈ ભત્રીજી છે ત્યારથી તેની આશાઓનો પાર રહ્યો ન હતો. મીનળદેવી જો બધી રાજસત્તા પોતાના હાથમાં લે અને દેવપ્રસાદની શક્તિ ક્ષીણ થાય તો
તો માળવા જોડે લડાઈ પણ શરૂ થાય તેવા યુદ્ધના પ્રસંગે પોતાના જેવા બાહોશ અને અનુભવી યોદ્ધાને આગળ પડતું સ્થાન મળે એ પણ સ્વાભાવિક, અને જો પ્રસન્ન માળવાને ન પરણે તો પછી એ સુંદરી નવા ઉત્સાહી યોદ્ધાને શા માટે ન વરે? તપાસ કરતાં તેણે એમ પણ સાંભળ્યું હતું કે દેવપ્રસાદના છોકરા જોડે પ્રસન્નનો સંબંધ કરવાની કંઈ વાત ચાલતી હતી ખરી, પણ મીનળદેવીના દબાણથી તે વાત પડતી મૂકવામાં આવી હતી. અત્યારે દેવની કૃપાથી મીનળદેવી પર ઉપકાર ચડાવવાની તેને સારી તક મળવાની હતી, અને જો રાણીને તે શહેરમાં લઈ આવી રાજગઢમાં મૂકી આવે તો બીજી પળે શહેરમાં અશાંતિ મટી જાય. તેની સત્તા પાછી હતી તેવી પાછી જામે, સત્તાના તેજને જાળવનારો મોરાર ગુર્જરેશ્વરીનો જમણો હાથ થઈને રહે અને પછી પ્રસન્નને પરણવું એ સહેલવાત બની જાય. આ સ્વપ્નનો વ્યૂહ રચતા તેણે સામે આવતા વાંધા વચકાને બિલકુલ ગણકાર્યા નહીં. આ સ્વપ્નાઓને સમર્થન આપવા તેણે પ્રસન્નને રીઝવવા માંડી અને ધીમે ધીમે તેને માલવરાજને પરણવું પસંદ પડે છે કે કેમ તે વાત કઢાવવાની શરૂઆત કરી. પ્રસન્નને એમ ગાંજી જાય એમ ન હતી એટલે તેણે પણ મોરારને આસમાનના તારા બતાવવા માંડ્યા. થોડી વારે દેવાલયનો રખેવાળ દીવા કરવા આવ્યો અને મોરાર ઉઠ્યો. ચાલો હવે તમારે મોડું થતું હશે. વાહ વાહ, ગરજ સરી કે વૈદવેરી, હવે હું શું કરીશ? રાજગઢના બારણા તો બંધ થઈ ગયા હશે ને જે માણસને બારી ઉગાડી રાખવાની કહી છે તે જમવા ગયો હશે. મારે જરા કામ છે, તમે કહો ત્યાં મૂકી આવું. અત્યારે ક્યાં જશો? તમારી ચોકી તો આખી રાત જાપાનેરી દરવાજા પર છે, સામે ઉદાના ઘરમાં સૂવો છો ને? હા, પણ મારે આટલામાં જ અત્યારે કામ છે, ગૂંચવાડામાં પડતા મોરારે કહ્યું. અંધારું વધારે ને વધારે થતું જતું હતું. ત્યારે તું અહીંયા જ રહું, તમે કામ પરવારી પાછા આવી પહોંચો અને પછી મને મૂકી આવજો. મારાથી તરત પાછા ફરાય એમ નથી. ત્યારે હવે એક દિવસ કામ જતું કરાય એમ નથી? જરા ચીડાવાનો ડોળ કરતા પ્રસન્ન બોલી. ના. ઠીક, ત્યારે જાઓ, હું મારે અહીંયા બેસીશ ને મારી મરજી ફાવે ત્યારે જઈશ, તમે તમારું કામ કરો, ગુસ્સાનો ડોળ કરતા પ્રસન્નને કહ્યું. ના ના, પણ પણ ને બણ, મને સ્વાર્થી માણસનું મોં નથી ગમતું. આવું કહો છો? જાઓ કે ના જાઓ, હું તો પહેલેથી જ જાણતી હતી કે પાટણની સભ્યતા ધાનમાં પડે પડે કટાઈ ગઈ છે. હું ઘણા જ જરૂરી કામે જાઉં છું, તમે જો તે જાણો તો તરત મને જવા દો. એવું શું છે, મને કહો, જરા કરગરી પડતા પ્રસન્નને કહ્યું. તેના હાવભાવ પળે પળે એવા બદલાતા કે ગમે તેવાનું હૃદય પણ પીગળી જાય. તો આ તો પીગળવા એક પગે થઈ રહેલો મોરારપાળ. મને માફ કરો, કહેવાય એવું નથી, કાલે સવારે કહીશ, તમે જાણશો ત્યારે સમજશો, મને જવા દો, મારો વખત થઈ જાય છે. આ રહ્યા બારણા ઉગાડા, મારા પર વિશ્વાસ નહીં હોય તો મને સંભાળવાની ક્યાં પરવા પડી છે? ગૌરવથી તેણે કહ્યું. આમ શું કરો છો પ્રસન્નમુખી, તમે ડાયા છો, શાણા છો અને આટલું સમજી શકતા નથી. મારી અક્કલ બહેર મારી ગઈ છે, જાઓ જોયા શું કરો છો? તમે મારો જીવ કાપી નાખો છો. મારા જીવની તો કપાઈ કપાઈ ક્યારની કચ્ચરો થઈ ગઈ, સમજ્યા? કહી પ્રસન્ન બેઠી હતી ત્યાંથી ભૂસકો મારી ઉતરી. ઝાંઝરના ઝમકારાએ યોદ્ધાનું હૃદય જીત્યું. પ્રસન્નમુખી, તમે મને બહુ ગૂંચવો છો, જુઓ બહાર આવો, હું તમને કહું, પણ છાનું રાખજો. મારે કંઈ સાંભળવું જ નથી, કહી પ્રસન્ન મહાદેવવાળા અંદરના ઓરડા તરફ જવા માંડી. પ્રસન્નમુખી, નિરાશાથી મોરારે કહ્યું. ઓ, શું છે? તિરસ્કારથી પાછું ડોકું ફેરવતા પ્રસન્નને પૂછ્યું. આમ આવો, હું કહું. શું કહો છો? ચાલો બહાર ચાલો, હું કહું. કહી તે પ્રસન્નની સાથે સાથે મંદિરના બારણા સુધી આવ્યો. તે મૂંગી મૂંગી રોફમાં નસકરું ચડાવી સાથે ચાલી. પ્રસન્નમુખી, મને તમારા ફઈભાઈ એક મોટું કામ સોંપ્યું છે. શું? બેદરકારીમાં પ્રસન્નને પૂછ્યું. અત્યારે તેમને શહેરમાં લાવવાનું, તે અત્યારે આ દરવાજે આવશે. પણ અંદર કેમ આવશે? જાણે કંઈ જાણતી ન હોય તેમ બાલાએ કહ્યું. બારણા તો બધા બંધ છે ને કૂંચીઓ તો ત્રિભુવનપાળ પાસે છે. મારી પાસે પણ કૂંચી છે, કોઈને કહેશો નહીં. તમે ક્યાંથી લાવ્યા? રાણીએ મને આપી છે, ચાલો દરવાજા પાસે. હમણાં બહારથી કોઈ માણસ ઠોકશે, ત્યાંના પહેરગીરોને મેં છુટ્ટી આપી છે એટલે કોઈ નહીં હોય. પણ ખેંગારસિંહ, ત્રિભુવનપાળ અને બધા લોકો ગુસ્સે થશે તો? શું વાત કરો છો, આ બધું તોફાન તો ચંદ્રાવતીનું લશ્કર સામે પડ્યું છે તેમાં છે. જ્યાં રાણી અંદર આવ્યા અને લોકોને તેની ખબર પડી કે તરત બધે શાંતિ અને ત્રિભુવનપાળને કહીએ કે તું ખાંડ ખા. છેલ્લા શબ્દો માટે મોરારનું નાક ખેંચવાનું પ્રસન્નને મન થયું. પણ તમે તો પટની છો. 7 પેઢી થયા, કેમ તેમાં શું? તમારા નગરજનોનું નાક અત્યારે કાપશો?
લોકોને વળી નાખશા, અને હોય તોય મીનળવાનો શબ્દ તો મારે શિર સામંધ્ય, પણ તમે આમ કેમ બોલો છો? પ્રાણી અહીંયા આવે તે તમને ગમતું નથી? અહીંયાથી નહીં ગયા હોત તો ગમત, પ્રસન્ને કહ્યું. પણ શોક મૂકી પાટણ છોડી ચંદ્રાવતીના દળને જઈ મળ્યા એટલે મારું મન ઉઠી ગયું. પાટણની રાણી તે તેના પ્રભાવની મૂર્તિ હોવી જોઈએ કે તેને પરાધીન બનાવનારી? પ્રસન્નમુખી, તમારી છટા તો સામળબારોટની છટાને ટક્કર મારે એમ છે. તેના ચરણની રજ જેટલું અભિમાન તમારામાં હોય તો સારું, પણ આ શું કરો છો? બારી આગળ ઊભો છું કે કોઈ બહારથી આવે તો ખબર પડે. અત્યારે ચાપાનેરી દરવાજા આગળ કોઈની અવરજવર હતી નહીં એટલે તેઓ નિરાતે ઊભા રહી વાત કરી શક્યા. મોરારપાળ, તમે કોના? પાટણના કે તેની રાણીના? પાટણની રાણી માલિક. તમારું નગર વેચાય તે તમે જોઈ રહ્યો? રાજા રાણી તો આજે આવે ને કાલે જાય, પણ ગઈ ટેક ફરી આવે? તમારે મન પાટણ તો પૃથ્વીમાં પહેલું હોવું જોઈએ. અને છે જ, પણ તેથી રાણીના હુકમનો અનાદર થાય? પણ એક નિર્જીવ હુકમના અનાદર માટે તમે તમારા પટ્ટણીઓને જીવતા વેચશો, તેમના ગૌરવ પર, તેમની સ્વતંત્રતા પર પાણી ફેરવશો. તમે નકામા ઉકળો છો. માલિકનું ફરમાન એ જ રાજપૂતોને શોભે. એમ જો તમારા બાપદાદા ધારતા હોત તો અત્યારે પાટણ પર ગીજનીના ખાંડિયાઓ રાજ કરતા હોત. મોરારપાળ, મોરારપાળ, તમે શૂરવીર છો, દાના છો. હું રસ્તાની ચાલનાર નથી, રાજાઓની દીકરી છું. હું કહો તો પાલવ પાથરીને માગું છું કે પાછા ચાલો, ને જે રાણીએ પાટણને છે દીધો, મુંજાલ અને મંડલેશ્વરને દગો દીધો, તે રાણીને રખડતી રહેવા દો. તમારા નગરનું નાક કાપી દુનિયામાં તેને તુચકારને પાત્ર નહીં બનાવો. મેં નહોતું જાણ્યું કે તમારે ફોઈ ભત્રીજીને આટલું વેર છે. મેં પણ નહોતું જાણ્યું કે ધાનનો સેનાપતિ આવો ખુશામતીઓ છે. પ્રસન્નમુખી, હું શું વખાણું? તમારા શબ્દ કે તમારો જુસ્સો? મને એમ થાય છે કે આખો ભાવ તમારા વાક્યો અને તમારા નયનોની વિદ્યુત સહ્યાજ કરું, પણ આ બધું કહો છો તે પથ્થર પર પાણી. એટલામાં બહારથી બારી પર બે ચાર ટકોરા થતા સંભળાયા. તરત મોરાર ફેર્યો, કાન દીધા અને કૂંચી કાઢવા ગજવામાં હાથ મૂક્યો. પ્રસન્ને તેનો હાથ પકડ્યો. મોરારપાળ, તમે ટેકીલા રાજપૂત થઈ આ શું કરો છો? હા, તમે રોકો નહીં, હું અડગ છું, કહી મોરારપાળે કૂંચી કાઢી બારી પર ઠોકી અને પછી ભોગળ ઉગાડવા હાથ મૂક્યો. તમે આવું અધમ કામ કરશો? તમે જરા સાંભળો તો ખરા, ઉતાવળથી પ્રસન્ને કહ્યું. મોરારે ભોગળ ઉગાડી એટલે બારીનું બારણું માત્ર સાંકળે જ બંધ રહ્યું અને તેની અને મોટા દરવાજાના મોટા બારણા વચ્ચે તળ દેખાઈ. બહારના માણસે તળમાંથી પૂછ્યું, કોણ? મોરારપાળ? હા, સાંકળ પર હાથ મૂકી મોરારે કહ્યું. બા આવ્યા છે? હા, જરા દૂર છે, હું લઈ આવું? જાઓ, જલ્દી કરો, કહી મોરારે તાળું ઉગાડવાનું મુલતવી રાખ્યું. પ્રસન્નને જરા ધીરજ આવી, હજુ થોડો વખત હતો. મોરારપાળ, તમે નહીં માનો? ના. કેમ, રાણીને ખુશ કરે શો ફાયદો છે? મને કહો તે હું તમને મેળવી આપું. ફાયદો? મોરારપાળ બિચારો પ્રસન્નને નારાજ કરી દૂર કાઢી શકતો નહોતો એટલે તેણે જવાબ દેવા માંડ્યો. મારો ધર્મ. નગર ખોવું, ટેક ખોવી, આબરૂ અને સ્વાતંત્ર ખોવા એ તમારો ધર્મ, બીજું કંઈ? તિરસ્કારમાં પ્રસન્નને કહ્યું. તમે મને શું ફાયદો કરો છો? જરાક હસતા પ્રસન્ન તેજસ્વી મદ ડોલન સૌંદર્ય સામે જોતા મોરારે કહ્યું. પ્રસન્ને તે નજર જોઈ તેને મોરાર ધાર્યા કરતાં વધારે સ્વાર્થી અને તુચ્છ લાગ્યો હતો એટલે કોઈ પણ પ્રકારે તેને પરાજય પમાડવાનો તેણે નિશ્ચય કર્યો. તમારે શું જોઈએ છે? મારાથી બને તે બધું આપું, હું પટ્ટણીઓ તરફ છું. અત્યારે તમે રાણીને ગામમાં આણશો તો હું ફરી તમારી સાથે બોલવાની નથી. કાયરો, ખુશામતિયા, નગરદ્રોહીનું નામ હું લેતી નથી. મોરારપાળ, આંખમાંથી અદ્ભુત કામબાણ ફેંકતા પ્રસન્ને કહ્યું. રાણીને ખુશ કરી શું મેળવશો? પદવી તે તો છે, સત્તા તો તે છે, કીર્તિ તો તે દ્રોહીઓને મળતી નથી, હવે શું મળશે? સુંદરી, લાભ કહો, ધર્મ કહો, જે કહો તે, પણ મને સીધે પંથેથી શું કામ ખેંચી લઈ જાઓ છો? તમને શું ફાયદો? મને? તમારા જેવો શૂરવીર યોદ્ધો દ્રોહી ન થાય તે. પ્રસન્ને પાસે આવી કહ્યું, મોરારપાળજી, રાણી બધું આપશે, હું આપી શકીશ તે નહીં. શું? પ્રસન્નની આંખના તેજ આગળ નીચું જોતા તેણે પૂછ્યું. પદ્મિનીનો હાથ, પ્રસન્ને મગરૂરીમાં કહ્યું. તેના સ્વરૂપવાન મોઢા પર મધભર નયનોમાં અભિમાનનો પ્રકાશ પડી રહ્યો. મોરાર જાણે માથે ઘા વાગ્યો હોય તેમ પાછો ખસી ચમક્યો. તમારો? હા, મારો, પ્રસન્નમુખીનો. પદ્મિની વિના સંસાર બધો સૂનો, સમજ્યા?
સંસાર સુધારશો કે બગાડશો? કહી પ્રસન્નને પોતાના બે હાથ મોરારના ખભા પર મૂક્યા. હિંમતવાળી પ્રસન્ન છેલ્લો પાસો નાખતી હતી. તેની મોટી આંખોના ચમકારા મોરારના હૃદયમાં ભડકા ઉઠાડતા હતા. પ્રસન્નના સ્પર્શથી તે ધ્રુજી ઉઠ્યો. તેની સાંજ જવા માંડી. પ્રસન્ન મુખી, મને ક્યાં ઘસડશો? ખરું કહો છો? તમારી કૂંચી મને આપો, પછી જે કહો તે કબૂલ. ખરેખર? પ્રસન્નના હાથ જાલી ઉર્મિઓના આવેશમાં તે બોલ્યો. હા, લાવો. મોરારપાળના શિથિલ હાથમાંથી પ્રસન્નને કૂંચી લઈ લીધી. પેલી ભોગળ બંધ કરો, ધ્રુજતે હાથે મોરારે તે કર્યું. મોરારપાળ, આજે તમે પાટણને જીવતદાન આપ્યું, જરા હસતા પ્રસન્નને કહ્યું. તમે મને હવે જીવતદાન ક્યારે આપો છો? મોરારપાળ એકદમ સ્વરૂપ બદલી ધિક્કારથી પ્રસન્નને કહ્યું. મારું ચાલે તો 84 ભવે પણ નહીં. હે હે શું? હા, જે વસ્તુ તમે પાટણ માટે નહીં કરી, તેના ગૌરવ, તેના સ્વાતંત્ર્ય, તમારા બાપદાદાની ટેક માટે નહીં કરી, તે આ માટીની પૂતળી માટે કરી. અને હવે તમને પરણું? અરે, તમને સ્પર્શ પણ કરું નહીં. અહીંયા બધી ધાનની ભીલડીઓ નથી. કહી કેળ પર હાથ મૂકી હિંમતથી પ્રસન્ન ઊભી રહી અને મોરાર સામે જોયા કર્યું. શરમથી, ગુસ્સાથી, નિરાશાથી મોરાર દીઢમુખ જેવો જોઈ રહ્યો. તમે શું સાચું કહો છો? હા હા, 10,000 વાર સાચું. તમારું મોઢું જોતા મારી આંખો લાજે છે. તમારા જેવા દ્રોહીઓને તો ઘાણીમાં પીલાવી પીલાવીને પૂરા કરવા જોઈએ. તમે મારું માન્યું હોત અને પાટણની ટેક ખાતર કૂંચી આપી હોત તો મારા ભાઈથી અધિક તમને ગણત. પણ હવે હવે તમારે ઓળે અભડાઈ જાઉં છું. કપટી, મારી ભલમનસાઈનું આ પરિણામ? તમને ખબર છે કે તમારા હાથમાંથી કૂંચી લેવી કેટલી સહેલ વાત છે? મગરૂર હોય તો લો જો. હવે મૂંગા મૂંગા ચાલ્યા જાઓ, નહીં તો લોકો તમારી ફજેતી જોશે. એમ કે? કહી મોરાર એકદમ પ્રસન્ન તરફ ધસ્યો. પ્રસન્ન જાણતી હતી કે ધીમેથી દરવાજાના ઓથામાં ત્રિભુવન અને ડુંગર નાયક આવી ઊભા છે, તેથી તે પાછળ ખસી ગઈ અને વચ્ચે ત્રિભુવનની તરવાર આડી આવીને ઊભી રહી. મોરારપાળ, એક રાજપૂત વીરનો આવી નહીં કે? તેનો શાંત સત્તાવાહી અવાજ આવ્યો. એમ કહો કે આજે પ્રસન્નને તમને પાપ કરતા અટકાવ્યા. મોરારે બધો ખેલ જોયો અને તેણે કેવી મૂર્ખાઈ કરી હતી તેનો પૂરેપૂરો ખ્યાલ આવ્યો. શું કરવું, કેવી રીતે વર્તવું, તેની કંઈ તેને સમજ પડી નહીં. ચારે તરફથી નિમકરામી, દ્રોહી તરીકે શરમ અને ફજેતી મળશે એમ તેને લાગ્યું. તે એમનો એમ ઊભો રહ્યો. ત્રિભુવનપાળ, મને ગામની બહાર જવા દો. મારે હવે અહીંયા નથી રહેવું. સવારે મોઢેરી દરવાજેથી જજો, રજા આપીશ. અત્યારે ઘેર જાઓ. પ્રસન્ન, મોરારપાળનું હવે કામ છે? ના, આવજો. દૂર ઊભા ઊભા લુગડું ઠીક કરતા પ્રસન્ન બોલી. ડુંગર, તું આ દરવાજો સાચવ, વખત છે ને કંઈ થાય. ત્રિભુવન, આ ડુંગર તારી ચાકરી ઠીક ઉઠાવે છે, વધુ પતી જાય એટલે એક ગ્રાસ કાઢી આપજે. પ્રસન્નને કહ્યું. અખંડ સૌભાગ્ય મળો બાને, હરખથી ડુંગરે કહ્યું. તેનું અયુબ ફૂલાઈને ફાટી જતું હતું. પ્રસન્ન અને ત્રિભુવન એક તરફ ગયા અને મોરાર બીજી તરફ નીચું ગાલી ધીમે ધીમે ચાલી ગયો. થોડી વારે બહારથી દરવાજો ઠોકાયો, બીજી વાર ઠોકાયો, ત્રીજી વાર ઠોકાયો. આ બાજુ પર ડુંગર નાયકે મોઢે હાથ દાવી હસ્યા કર્યું. આખરે થાકીને ઠોકનારે ઠોકવાનું બંધ કર્યું. ડુંગરે મોટેથી દરવાજાને સંબોધીને કહ્યું. આવજો.